प्रणाम जय जिनेन्द्र प्रणाम जय जिनेन्द्र तो बताने क्वेश्चन है कि व्हाई डू वी डू चैत्य परिपाटी कैन एनीवन गिव मी एन आंसर कि आपने चैत्य परिपाटी की प्रथा क्यारथी स्टार्ट थी अने आपने केम करीए छे ઇન્ડિયામાં એવું હતું કે એક જગ્યાએ ગુરુ મહારાજ મોટા હોય અને પાર્લામાં બીજા એમના શિષ્ય હોય તો મોટા ગુરુજી શિષ્યો બધા મોટા ગુરુજીને વંદન કરવા અને ખમણા ખાવા માટે જાય એની જોડે સંઘ આખો જાય શ્રાવક શ્રાવિકા અને બધા પણ ચાલતા જવાનું એ પ્રથા મને ખબર છે અને મનન જીરાણમ સૂત્ર આગળ કોઈએ એનો એનો અર્થ અર્થ એનો કર્યો હશે તો એમાં આવે છે રથ યાત્રા તીર્થ યાત્રા આદિ કરવું તો એ બધા વાર્ષિક કર્તવ્યો છે મનન જીરાણમાં 36 વાર્ષિક કર્તવ્યો ની વાત આવે છે હવે ચૈત્ય પરિપાટી એમાં આપણે 5 તીર્થ કેમ કરીએ છીએ કોઈને ખ્યાલ છે પણ કેમ કેમ કરીએ છીએ 5 તીર્થ તો એનો આન્સર જગ ચિંતામણી સ્તોત્રમાં છે જગ ચિંતામણી સ્તોત્રમાં આપણે ગાતા આવે છે રીસ સંતુલજી ઉચ્ચિંત પૌ નૈમિ જીર સચ્ચૌરી મંડળ પૂરી પદ મૂર્ય પાસ ખંડર તો 5 તીર્થ નું વંદન આવે ગુરુ ગૌતમ સ્વામી એ જગ ચિંતામણી જ્યારે સ્તોત્ર રચના કરી એમને પોચે પોતે 5 તીર્થ નું વંદન કર્યું કારણ કે એ વખતે પણ 5 તીર્થ નું વંદન ની પ્રચલા પ્રચલિત હતી તો એટલે આપણે વાર્ષિક કર્તવ્યમાં 5 તીર્થનું ચૈત્ય પરિપાટીમાં આપણે કરીએ છીએ તો જેવી રીતે કરિકા બેને કીધું કે આપણે ઇન્ડિયામાં જવાનો ભાવ તો હોય છે પણ જવાતું નથી તો એ જ રીતે આપણે શત્રુંજય જવાનો ગીરી જવાનો ભાવ છે પણ આપણે જવાતું નથી તો એટલે આપણે આજે શત્રુંજયની આપણે ભાવ યાત્રા કરીશું અને આપણે એક ચૈત્યવંદન કરીશું ઉપર આપણે દાદરના દરબારમાં આપણે એક ચૈત્યવંદન કરીશું તો આઈ વિલ જસ્ટ ગો ઓવર લિટલ બિટ ઓફ ભાવ યાત્રા ઓકે તો શત્રુંજય પર્વત જે એ પાલિતાણા નગરમાં આવ્યું છે હવે પાલિતાણા નગર એનું જે પ્રાચીન નામ છે એ હતું પાદલીપુરી પાદલીપુરી કરીને પ્રાચીન ગામ હતું એ નગરમાં શત્રુંજય પર્વત આવ્યો છે હવે આ શત્રુંજય પર્વત એક શાશ્વત પર્વત છે અને એ પર્વત પર અનંત અનંત આત્માઓ એમને અનશન તપ કરીને સિદ્ધિ ગતિ પ્રાપ્ત કરી છે એટલે આપણે આ શત્રુંજય ગીરી પર આપણે આજે ભાવયાત્રા કરીશું તો શાસ્ત્રમાં એવું કહેવાય છે કે જે પણ જીવ આ શત્રુંજય ગીરીની ભાવથી સ્પર્શના કરે છે ભાવથી એ કોઈ દિવસ અભવ્ય નહીં હોય હોતો એ અવશ્ય ભવ્ય જીવ હોય છે એટલે શત્રુંજય ગીરી એ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તીર્થ છે આપણે ભરત ક્ષેત્રમાં ઓકે તો આપણે ભાવયાત્રા સ્ટાર્ટ કરીશું તો ભાવયાત્રામાં વી વિલ ઇમેજિન કે વી હેવ કમ ટુ કમ ઓલ ધ વે ટુ પાલિતાણા અને વી આર સ્ટેઇંગ ઇન સમ કાઇન્ડ ઓફ ધર્મશાળા અને વી આર વોકિંગ ફ્રોમ ધર્મશાળા ટુ ધ ફૂટ હિલ્સ ઓફ શત્રુંજય ગીરી ઓકે તો આપણે સૌથી પહેલા આપણે શું જોઈશું શત્રુંજય ગીરીમાં તો સૌથી તળેટી પર આવીશું રાઈટ તો તળેટી પર શું છે કોઈને ખ્યાલ છે બરાબર તો તળેટી પર 11 દેરીઓ છે 11 દેરીઓ છે એમાં મૂળ આદિનાથ ભગવાનના પગલા છે એમાં પછી અજીતનાથ ભગવાનના પગલા છે શાંતિનાથ ભગવાનના પગલા છે અભિનંદન સ્વામીના પગલા છે એવા અલગ અલગ તીર્થંકરોના પગલા છે તો અહીંયા આદિશ્વર ભગવાન 99 પૂર્વ ટાઈમ્સ આવ્યા હતા એક પૂર્વ એટલે 84,000 પૂર્વાંગ અને એક પૂર્વાંગ એટલે 84,000 યર્સ તો એવું 99 પૂર્વ ટાઈમ્સ આદિનાથ ભગવાન અહીંયા શત્રુંજય ગીરી પર આવ્યા હતા અને એમને સાધના કરી હતી તો સૌથી પહેલા આપણે તળેટી પર જઈને એ પગલાને આપણે વંદન કરીશું અને આપણે બધા નમો જીરાણમ કહીશું નમો જીરાણમ નમો જીરાણમ
પછી આપણે તળેટીથી થોડું ઉપર જઈએ તો ધર્મનાથ ભગવાન નું દેરાસર આવે. હવે ધર્મનાથ ભગવાન નું દેરાસર એ હું જયારે પાલિતાણા ગયો હતો તક્ષ જોડે ડિસેમ્બરમાં, તો અમે લોકો એ લાભ લીધો હતો. વી ડીડ ઓલ ધ ધર્મનાથ ભગવાન નું દેરાસર માં આઈ વોઝ લકી કે આઈ વેન્ટ ઇન્ડિયા કપલ ઓફ મંથ બેક અને વી ડીડ પક્ષાંગ પૂજા અને નવંગી પૂજા નો લાભ મળ્યો હતો. પછી જે ધર્મનાથ ભગવાન નું દેરાસર છે ભગવાન અને 108 પાર્શ્વનાથ ભગવાન અને ઉપર ચૌમુખી પ્રતિમા છે અશોક વૃક્ષ ની અંદર બેઠી હોય આદિનાથ ભગવાન. તો એ સમોસરણ દેરાસર ઇઝ એક્સ્ટ્રીમલી બ્યુટીફુલ, એ નવું દેરાસર છે. પછી આપણે ઉપર જઈશું અને ઉપર જઈશું તો એક ફેમસ દેરાસર આવે છે, બાબુનું દેરાસર. એ બાબુનું દેરાસર કોને બંધાયું હતું ક્યાં છે? બંગાળી તો નહીં પણ આઈ થિંક મારવાડી. ધનવસી ટુ કહેવાય છે. તો ધનવસી જે શેઠ છે એના મમ્મી ના યાદ માં, મને નામ તો ખબર નહીં પણ શેઠાણી મહેતા પછી આપણે થોડુંક ઉપર જઈએ એક રાઈટ હેન્ડ સાઈડ એક ડેરી આવે છે, એકદમ નાનકડી ડેરી. કોઈને ખ્યાલ છે કઈ ડેરી છે? સરસ્વતી દેવી નું મંદિર આવે છે. સરસ્વતી દેવી ની જે મૂર્તિ છે, જે પ્રતિમા છે, એ ભરત ક્ષેત્ર માં સૌથી પ્રાચીન છે અને એક અદભુત ચમત્કારિક એ પ્રતિમા છે. તો દરેક જને એ સરસ્વતી દેવી ના વંદન અવશ્ય કરવા જોઈએ. જેને જ્ઞાનવાણી કર્મનો સંરક્ષણ કરવો હોય, જેને બુદ્ધિ શક્તિ જેને તીક્ષ્ણ બનાવી હોય, એને અવશ્ય સરસ્વતી દેવીને વંદન કરીને ઉપર ચડવું જોઈએ. પછી આપણે જે ઉપર ચડીએ તો આપણે ઘણા બધા પગલા અને ઘણી ઘણી નાની નાની દેરીઓ આવે છે. એમાં આપણે પુનરેક ગણધરની દેરી આવે છે, એમના પગલા આવે છે, ગૌતમ સ્વામીના પગલા આવે છે, નેમિનાથ ભગવાન આદિ ઘણા બધા પગલા આવે છે. પણ મેઇન વસ્તુ આપણે જઈએ તો ઇન્દ્રાજ નો અડધો આવે. ઇન્દ્રાજ માતા એટલે કોણ? એનીવન નો? અંબિકા દેવી, રાઈટ. તો એ અંબિકા દેવી એ કોણ છે? નેમિનાથ ભગવાન ની યક્ષિણી છે, મેઇન અધિષ્ઠાયક દેવી છે નેમિનાથ ભગવાન ની. તો એ અંબિકા દેવી એ ઇન્દ્રાજ રાક્ષસ ને પરાસ્ત કર્યો હતો, જે શત્રુંજય પર લોકોને હેરાન કરતો હતો. તો ઇન્દ્રાજ રાક્ષસ ને હરાઈને એમનું નામ ઇન્દ્રાજ દેવી પડ્યું. ઇન્દ્રાજ દેવી પછી આપણે ઉપર જઈશું અને આપણે ઓર ઉપર જઈએ તો બે ફાટા આવે છે. એક ફાટા નવતુક તરફ જાય છે અને બીજો ફાટો દાદાના દરબાર તરફ જાય છે. કોઈને નવતુક ના નામ ખબર છે? મને કદાચ યાદ નહીં હોય પણ બધા નવે નવતુક ના કોઈ ફેમસ આપણે નવ ટુક તરફ તો નહીં જતા પણ આપણે દાદા ના દરબાર તરફ જઈશું. હા, તો દાદા ના દરબાર જઈને આપણે રામકોડ આવે છે અને રામકોડ થી પસાર થઈને આપણે વાગણકોડ આવે છે. તો વાગણકોડ માં કઈ દેરા થશે? શાંતિનાથ ભગવાન નું દેરાસર આપણે ત્યાં આગળ શાંતિનાથ ભગવાન ને નમો જીરાણામ કહીને આપણે આગળ વધીએ. પછી આપણે આગળ જઈશું તો ઘણા દેવ દેવીઓના આપણે પ્રતિમા આવે છે, મૂર્તિ આવે છે. એમાં ચક્રેશ્વરી દેવી આવે છે,
પદ્માવતી દેવી આવે છે, નિર્માની દેવી આવે છે, નિર્માની દેવી આવે છે, અને પછી આપણે કવરયજ્ઞ પણ આવે છે. તો કવરયજ્ઞ પણ ડેરી રાઈટ હેન્ડ સાઈડ આવે છે. તો બધાને આપણે પ્રણામ વંદન કરીશું. અને પછી આપણે ઉપર પહોંચીએ દાદાના દરબારમાં. તો સૌથી પહેલા આપણે રાયણ વૃક્ષ તરફ જઈશું. અને રાયણ વૃક્ષ નું મહિમા શું છે? નીચે રત્નની પ્રતિમા છે એવું કહેવાય છે, એવું એક એવી વૃદ્ધ વાત છે. એટલે આપણે ત્યાં આગળ રાયણ વૃક્ષ પણ નીચે આદિનાથ ભગવાન 99 પૂર્વ ટાઈમ આવ્યા હતા, એમને સાધના કરી હતી, એમની અંદર જીવન જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું, અને પહેલું સમોસરણ પહેલી દેશના રાયણ વૃક્ષ ની અંદર થઈ હતી. એટલે રાયણ વૃક્ષ ઘણું જ આમ શાશ્વત વૃક્ષ કહેવાય છે. એટલે રાયણ વૃક્ષ ને આપણે રાયણ વૃક્ષ માંથી જે નેચરલ પાંદડા પડે હોય ને, નેચરલ નીચે પાંદડા પડે એ લાવીને આપણે ભગવાનની જગ્યા એવી રીતે સ્થાપિત કરીને એના દર્શન રોજ કરવા જોઈએ, એટલું એનું મહત્વ. તો જનરલી લોકો રાયણ વૃક્ષ ની ત્રણ પ્રદક્ષિણા આપતા હોય છે, કે આપણે ભાવથી ત્રણ પ્રદક્ષિણા આપીશું. અને રાયણ વૃક્ષ આપણે દાદાના દરબાર ની સામે એક બીજું દેરાસર આવે છે, તો ત્યાં આગળ આપણે નમો સિદ્ધાનંદ, આપણે જ્યાં પણ ગ્રંથર હોય નમો સિદ્ધાનંદ કહીશું, અને હરિયર ભગવાન હોય નમો જીનાનંદ કહીશું. નમો સિદ્ધાનંદ કહીએ અને પછી આપણે પહોંચીએ દાદાના દરબાર, અને અહીંયા આપણે ચૈત્યવંદન ઈચ્છા.